આપણા બંને ધારાસભ્યશ્રીઓ, આપણા સચિવશ્રી, આ જિલ્લાના યશસ્વી કલેક્ટર ભાઈ શ્રી સીપી પટેલ, ભાઈ શ્રી બ્રહ્મ ભટ્ટ, મંચ ઉપર બિરાજેલા બધા જ પદાધિકારીશ્રીઓ, સજ્જનો અને બહેનો, પહેલાં બે ચોખવટ કરવાની છે. મારું બોલેલું તમને ચોખ્ખું સંભળાય છે? કારણ કે સ્ટેજ ઉપર અમને અડધું સમજાતું નહોતું, સંભળાતું હતું પણ સમજાતું નહોતું. એટલે જે દશા અમારી થઈ એવી તમારી તો નથી થઈ રહી. બીજી વાત, મને 60 મિનિટનો સમય આપ્યો છે પણ એટલો બધો સમય હું તમને બોર કરવા માગતો નથી. થોડીક વાતો કરીને મારી વાત પૂરી કરીશ. મારું એવું માનવું છે કે જેમ સિક્કાની બે બાજુઓ હોય એમ સંસાર વિશે ચિંતનની પણ બે બાજુઓ છે. એક ચિંતન એવું છે કે આ સંસાર દુઃખમય છે, સંસારમાં ક્યાંય સુખ નથી. સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. બીજું ચિંતન છે આ સંસાર સુખમય છે. આ ફોટોગ્રાફરને વિનંતી, જરા બેસી જાઓ, વચ્ચે કોઈ વિક્ષેપ ના કરે, બેસી જાઓ, ડિસ્ટર્બ ના કરે. ચિંતન નિરાધાર હોય તો લાંબુ ટકે. જેમ આ હોલને પિલ્લરો છે એમ તમારા ચિંતનને પણ આધાર હોવો જોઈએ. આધાર વિનાની દલીલો બહુ લાંબી ટકે. બંનેને આધાર છે, દુઃખમય છે એને પણ આધાર છે, સુખમય છે એને પણ આધાર છે. બુદ્ધને પૂછ્યું, બોલો સંસાર વિશે શું અભિપ્રાય છે? સર્વમ દુઃખમ 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 સર્વમ દુઃખમ. ઉપનિષદના ઋષિને પૂછ્યું, તમારો શું અભિપ્રાય છે? આનંદમ બ્રહ્મ, આ બ્રહ્મ આનંદ રૂપ છે, સર્વત્ર આનંદ છે, વેને આધાર છે. પણ મારું એવું માનવું છે સંસાર ઉભયરૂપ છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય એમ સંસારને તમારા જીવનને પણ બે બાજુઓ હોય છે. સિક્કો ઉછાળો તો કોઈ વાર આ બાજુ આવે, કોઈ વાર આ બાજુ આવે. એમ કોઈ વાર તમારા જીવનમાં સુખનો ઢગલો થઈ જાય તો કોઈ વાર દુઃખનો ઢગલો થઈ જાય. એને અમારે જ્યોતિષવાળા દશા કહે છે. તમારી દશા બેસી ગઈ છે. તમને ખાનગી વાત કહું, બધાની દશા બેસે. કોઈને 2.5 વર્ષની પનોતી, કોઈને 5 વર્ષની પનોતી, કોઈને 7.5 વર્ષની પનોતી. દશા ના બેઠી હોય એવો કોઈ ભાગ્યે માણસ હોય, પણ એક માણસ છે જેને કદી દશા બેસતી નથી, એનું નામ છે હનુમાન. હનુમાનજીને કદી દશા બેસે જ નહીં. એ દશાના ઉપર પગ મૂકીને ઊભા છે, પનોતીના ઉપર પગ મૂકીને ઊભા છે. કોઈએ પૂછ્યું કે આ રામને 14 વર્ષની દશા બેસી, 2.5 પનોતી બેસી,
તમારી પનોતી કેમ બેસતી નથી? એમને એક જ જવાબ આપે, હું કદી ચૂંટણીમાં ઊભો રહેતો જ નથી. એ ચૂંટણીમાં ઊભા રહે એને તો દશા બેસવાની છે. જીતે તોય બેસે અને હારે તોય બેસે. જો જીતે ને કામ ના થાય તો લોકો છાંજિયા લે, અને હારે તો પછી કહે શું મોઢું બતાવીએ, શું મોઢું બતાવીએ. એટલે સંસાર એક સિક્કો છે. કોઈ વાર તમારા જીવનમાં સુખ જ સુખ આવે, કોઈ વાર દુઃખ જ દુઃખ આવે. પણ મારી સમજણ એવી છે કે સંસારને સુખી બનાવી શકાય છે અને સંસારને દુઃખી પણ બનાવી શકાય છે. આ બંનેમાં થોડું ઘણું તમે થોડો ઘણો ભાગ ભજવી શકો છો. પાંચ એવી જગ્યાઓ છે જ્યાંથી તમને સુખ મળે છે. અને એક મુદ્દો યાદ રાખજો, જ્યાંથી સુખ મળે ત્યાંથી જ દુઃખ મળે. જ્યાંથી સુખ મળે જ નહીં ત્યાંથી દુઃખ પણ ભાગ્યે જ મળે. સુખ અને દુઃખનું કેન્દ્ર એક જ હોય છે. આ પાંચ કેન્દ્રો તમે યાદ રાખજો. માણસને જે સૌથી પહેલું સુખ મળે છે એ ધર્મ સુખ છે. એનો ધર્મ એને સુખ આપે છે. બીજું જે સુખ આપે છે એ સમાજ આપે છે, એનું સમાજ એને સુખ આપે છે. ત્રીજું જે સુખ છે એ રાજ સુખ છે, રાજા સુખ આપે છે. ચોથું સુખ છે એ પરિવારનું સુખ છે. અને પાંચમું સુખ છે એ આત્મ સુખ, પોતાનું સુખ છે. આ પાંચ સુખો બહુ મહત્વના છે. આપણે એમ સમજીએ છીએ કે ધર્મનો ઉપયોગ પરલોક માટે છે, ખોટી વાત છે. અમારે ત્યાં એક બહુ મોટા ઋષિ થયા, એમનું નામ કણાદ ઋષિ છે. અને એમણે ધર્મની વ્યાખ્યા કરી છે, યતો હૃદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આ લોકનું ભલું થાય અને જેનાથી પરલોકનું પણ ભલું થાય, અભ્યુદય અને નિશ્રેયસ બંને થાય, એનું નામ ધર્મ કહેવાય. એટલે ધર્મ માત્ર પરલોક માટે છે એ માન્યતા બરાબર નથી. ધર્મ આલોક માટે પણ છે. તમને ધર્મ સુખ આપે છે. તમે કલ્પના કરી શકો છો, યુગાન્ડામાં ઈદી અમીને જ્યારે બધા ભારતીયોને ભગાડ્યા, ઘણા મારા ઓળખીતા હતા, એમાં થોડા ખોજા લોકો પણ હતા, ખોજાભાઈઓ મોટાભાગે સૌરાષ્ટ્રના, એ ખોજાઓ માટે એમના ધર્મગુરુ આગાખાને કેનેડાની સરકારને કહ્યું કે મારા બધા ખોજાઓને વસાવો, એની બધી આર્થિક જવાબદારી મારી, બધાને કેનેડામાં વસાવી દીધા. આને ધર્મનું છત્ર કહેવાય. ધર્મ તમારી વારે આવે. ધર્મ માત્ર હાથ જોડીને પ્રાર્થના કરવા માટે પણ નથી, પણ ધર્મની સંસ્થા તમને મદદ કરે છે, તમારા પ્રશ્નો ઉકેલે છે, તમારા પ્રશ્નોને હલ કરે છે. બધા સુખી થઈ ગયા. આને ધર્મનું સુખ કહેવાય. અને ધર્મનું દુઃખ પણ કહેવાય. શું તમારો ધર્મ પક્ષપાત કરે છે, તમને અન્યાય કરે છે, તમને અકારણ દુઃખ દે છે? તો એ ધર્મનું દુઃખ છે. અને એટલા માટે ધાર્મિક સુધારા જરૂરી, અત્યંત જરૂરી છે. ભારતનું એક બહુ મોટું સદભાગ્ય છે કે અહીંયા ઘણા સુધારકો થયા, ઘણા સુધારકો, અને સુધારકોને પબ્લિકે સહન કર્યા. રાજા રામ મોહન રાય થયા, દયાનંદ સરસ્વતી થયા, મહાદેવ ગોવિંદ રાનાડે, કોણ જાણે કેટલા 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 થયા, અને આજે પણ હશે કેટલાય લોકો. લોકો વિરોધ કરે, ગાળો દે, પણ કોઈને મારી ના નાખે, કોઈના ઉપર જુલમ ના કરે. અને અંતે સુધારા લોકોમાં આવ્યા. આજે હિન્દુ પ્રજા જો આટલી સારી રહી શકી હોય તો એમાં મોટો યશ આ સુધારકોનો છે. તમને ખબર હોય કે ન હોય, બંગાળમાં 70,000 વિધવા સ્ત્રીઓને બાળવામાં આવી, સતી પ્રથાના દ્વારા
70,000 બાળ 70,000 સ્ત્રીઓને બાળી મૂકવામાં આવેલી, અને એમાંથી રાજા રામમોહન રાયે પ્રતિજ્ઞા કરી મારું જીવન વિધવાઓને અર્પણ. આખી જિંદગીએ વિધવાઓ માટે લડ્યા. લોર્ડ વિલિયમ બેન્ટિંગ એને રવિવારના દિવસે સહી કરી, કોઈ વિધવા બચી જાય, અને પછી એક બચી. ઘણું બધું થયું. એટલે ધર્મ છે એ સુખદાયી પણ છે અને દુઃખદાયી પણ છે, પણ એ સુખદાયી અને દુઃખદાયી થાય એનું મૂળ કેન્દ્ર ધર્માચારી છે. એ વ્યાખ્યા કેવી કરે છે, વ્યવસ્થા કેવી કરે છે, એના હાથમાં વ્યાખ્યા છે. એ વ્યાખ્યા કરનારો છે એ આમાં નિમિત્ત બનતો હોય છે, પણ એ મારે ચર્ચા નથી કરવી. એવું જ સમાજનું છે. જો સમાજમાં બહુ કુરીતિઓ હોય, કુરિવાજો હોય, તો સમાજ દુઃખી થઈ જાય. સમાજના દુઃખના કારણે દહેજ પ્રથા આવી. સમાજના દુઃખના કારણે એક જગ્યાએ દીકરીઓનો ઢગલો છે અને એક જગ્યાએ કુંવારાનો ઢગલો છે. અવ્યવસ્થા છે, કારણ કે સમાજ વ્યવસ્થા એવી છે. સમાજ વ્યવસ્થા ને પણ સુધારવા માટે કેટલાય લોકોએ કમર કસી, અને એ બધાના દ્વારા આજે આપણો સમાજ ઘણો સારો થઈ ગયો છે, ઘણી સારી વ્યવસ્થા થઈ છે. જોકે હજુ પણ ઘણું સુધારવાનું બાકી છે. મને રાત્રે સાંજે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, મારા માટે જરા થોડો નવો હતો પણ મહત્ત્વનો હતો. અહીંયા ખારવા ભાઈઓની વસ્તી વધારે છે, અને ખારવા ભાઈઓ દૂર દૂર દરિયામાં સમુદ્ર ખેડવા માટે જાય. તમે મારા પુસ્તકો વાંચો, મને બહુ દુઃખ છે. આટલો મોટો દરિયો, આટલા બધા ખારવા, આપણે કોલંબસ કેમ પેદા ના કર્યો? આપણે વાસ્કોડી ગામમાં કેમ પેદા ના કર્યું? કોઈ વાર તો વિચાર કરો, શું એવું કારણ છે કે પેલા યુરોપવાળાએ કોલંબસ પેદા કર્યો, વાસ્કોડી ગામમાં પેદા કર્યો, જેમ્સ કુક પેદા કર્યો, આખી દુનિયાને ડખોડી નાખી એ લોકોએ, અને ડખોડીને એમના રાષ્ટ્રને મહાન બનાવી દીધું. નાનું સરખું પોર્ટુગાલ, પણ એ પોર્ટુગાલને એટલું સમૃદ્ધ કર્યું. આપણા ત્યાંથી કોઈ વાસ્કોડી ગામમાં કેમ ના નીકળ્યો? સમાજ વ્યવસ્થા કારણ છે. આ ખારવા ભાઈઓ દરિયામાં જાય પેટ માટે જાય, આજીવિકા માટે જાય, કોઈ રાષ્ટ્ર મેળવવા માટે નહીં. એમને કોઈ રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા નથી. પેલો વાસ્કોડી ગામમાં માછલા મારવા નહોતો નીકળ્યો કે ચાલો ભારતના દરિયામાં જઈને માછલા મારી આવીએ. એ નીકળ્યો તો દુનિયામાં કેટલા ઉપનિવેશો બનાવી શકાય છે, કેટલા દેશો ઉપર મારા દેશનો ઝંડો ફરકાવી શકાય છે, આ એને મહત્વાકાંક્ષા હતી. અને એની તો બહુ લાંબી વાત છે, હું તમને મને વાત કરી. મને કે આ બધા દારૂ પીપીને વહેલા મરી જાય છે. મારાથી કહેવાય કે નહીં, પણ હું તમને કહી દઉં માહિતી ખાતર. વાસ્કોડી ગામમાં જે જહાજો લઈને નીકળેલો એમાં 70,000 લિટર દારૂના પીપ ભરેલા. 70,000 લિટર દારૂના પીપ ભરેલા. પણ એ આ કેમિકલ નહોતું, અહીંયા અત્યારે દારૂ નથી પીતા, કેમિકલ પીવે છે, કેમિકલ પીવે છે. ને જો આની છૂટી આપવામાં આવે તો આ ઘણા લોકો બચી જાય. પણ પેલા જૂના ગાંધીવાદીઓ, ગુજરાત ગાંધીનો દેશ, ગાંધીનો દેશ હોય એટલે શું થાય, કેમિકલ પીપીને બિચારા મરી જાય છે. પેલા આ રીતે નીકળેલા. કેટલા કેટલી દુઃખો પછી અહીં ભારતમાં આવેલો. અને જામોરીન રાજા કેરળનો, બધી લાંબી ચર્ચા નહીં, એ બધી નહીં કહું તમને અત્યારે ઇતિહાસની. તમારો મુદ્દો એટલો જ છે, આપણે એટલા માટે ના નીકળ્યા કારણ કે આપણે દરિયાથી અભળાઈ જતા હતા. આપણે સમુદ્ર યાત્રાથી અભળાઈ જતા હતા, વટલાઈ જતા હતા. આખા ધર્મને અભળાઈ જનારો, વટલાઈ જનારો બનાવી દેવામાં આવ્યો. હું કાશીમાં ભણતો,
ત્યારે મને જે પંડિતજી ભણાવતા એમણે એક દિવસ એક શ્લોક બોલ્યો, એમને ખબર નહીં કે હું ગુજરાતી છું. મને કહે છે કે અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સુરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મરહતિ. તમે નહીં સમજાવો, જે અંગ દેશમાં જાય, બંગ દેશમાં જાય, કલિંગ દેશમાં જાય, દ્રવિડ દેશમાં જાય, ગુજરાતમાં જાય અને સૌરાષ્ટ્રમાં જાય, એવા બ્રાહ્મણે આવીને ફરીથી જન્મ બદલી નાખી, આ ભ્રષ્ટ દેશો છે, આ બધા ભ્રષ્ટ દેશો છે. હવે આપણે જ આપણા દેશને ભ્રષ્ટ માનીએ તો બહારના દેશની તો શું વાત જ કરવી પડી, બહારના દેશની તો વાત જ ક્યાં રહી. એટલે કોઈ સમુદ્ર યાત્રા કરવાનું નામ ના લે, અને કદાચ કોઈ યાત્રા કરે તો એને નાક બહાર મૂકવામાં આવે, એને બહિષ્કાર કરવામાં આવે. એટલે તમે વાસ્કોડી ગામમાં ના પેદા કરી શક્યા, એટલે તમે કોલંબસ પેદા ના કરી શક્યા. સમાજનો જે છેલ્લો વર્ગ એ આજીવિકા માટે, આ પેટ ભરવા માટે આ કામ કરતો હતો, પછી 50 કિલોમીટર દૂર જઈને જે કંઈ મળે એનાથી આજીવિકા ચલાવતો હતો. યુરોપનો ક્રીમ વર્ગ દરિયામાં જતો, જે ક્રીમ વર્ગ છે એ દરિયામાં જતો. હંમેશા એક દુનિયામાં નિયમ છે કે ક્રીમ વર્ગ જ્યાં જાય ત્યાં દેશ જાય. દરેક દેશનો એક ક્રીમ વર્ગ હોય છે અને એ જ્યાં જાય ત્યાં એની પાછળ દેશ જતો હોય છે. આપણો ક્રીમ વર્ગ હિમાલયમાં જતો, બધા હિમાલયમાં જાઓ, પલાઠીવાળો બેસો, અને એ પલાઠીવાળીને બેસનારાએ આખા દેશને સંદેશ આપ્યો, શાંતિ જોઈતી હોય તો પલાઠીવાળો. ભટકવાથી કશું મળવાનું નથી, રખડવાથી કશું મળવાનું નથી, આખો દેશ પલાઠીવાળો નથી. આ આટલા માટે આપણે વાસ્કોડી ગામમાં પેદા ના કરી શક્યા, ના સિકંદર પેદા કરી શક્યા, ના સેક્સ નેપોલિયન પેદા કરી શક્યા. તમને તમારા અંદર જ જકડી લેવામાં આવ્યા. જો તમારી મહત્વાકાંક્ષાને મારી નાખવામાં આવે તો દેશ આપોઆપ મરી જાય. દુઃખનું મૂળ ઈચ્છા છે, અને ઈચ્છાને મારો તો તમે સુખી છો. ખરા, ઈચ્છાને મારી એટલે દેશ મરી ગયો. કોઈ એમ ના કહ્યું, તું ભલે અશાંતિ ભોગવે, તું ભલે દુઃખી થાય, પણ દેશના માટે દુનિયા ખેડ, આખી દુનિયાના દુનિયા દરિયો ડખોડી નાખ. મારી એક તમને સલાહ છે, ગમે કે ના ગમે, યોગી થવું એના કરતાં ઉપયોગી થવું વધારે સારું. આ જો સીપી પટેલ યોગી થયા હોત તો મારા આશ્રમમાં એક રૂમમાં પલાઠીવાળીને બેઠા હોય. પણ એ ઉપયોગી થયા એટલે ઘણાના દુઃખ દૂર કર્યા. આ ઓફિસરો છે, આ કર્મચારીઓ છે, એમને બહુ યોગના રવાડે ના ચડાવવા જોઈએ, એમને ઉપયોગિતાના રવાડે ચડાવવા જોઈએ. જેટલા ઉપયોગી થશે એ યોગી કરતાં વધારે ઉપયોગી થશે. એટલે આ પહેલો મુદ્દો છે, સમાજ તમને સુખ આપે છે જો સમાજ સારો બનાવ્યો હોય તો. ધર્મ તમને સુખ આપે છે જો ધર્મ વ્યવસ્થિત કરવામાં આવ્યો હોય તો. એવી જ રીતે એક રાજસુખ છે. રાજસુખનો અનુભવ કરવો હોય તો તમે ગુજરાતમાં ફરો અને બિહારમાં ફરો. તો બિહારનું હોય તો માફ કરે, તમે બીજા પ્રાંતોમાં જઈને જુઓ, ત્યાંના રોડ જુઓ, ત્યાંની વ્યવસ્થા જુઓ, તમને તરત જ ડિફરન્સ લાગશે કે હો ગુજરાત. હું તમને શું, મારા ઘણા ઓળખીતા છે બિહારી ઓફિસરો, અહીંથી રિટાયર્ડ થયા પછી બિહાર જવાનું નામ નથી લેતા, અહીંયા જ મકાન બનાવીને રહી ગયા. બોલે ઇધર હી રહેના અચ્છા હૈ, ઉધર જાકે ક્યાં કરના હૈ, કેમ? અહીંયા રાજસુખ છે, અને આ રાજસુખ બહુ મહત્વનું છે. ગોંડલના મહારાજા રાજા, જૂનાગઢના નવાબે રાજા, બે સ્ટેટ વચ્ચેનું અંતર તમે જુઓ. ગોંડલ સ્ટેટમાં એક પણ દીકરી ભણ્યા વિનાની ના હોય, એક પણ ગામ રોડ વિનાનું ના હોય, એક પણ ગામ ટેલિફોન વિનાનું ના હોય. રાજા પોતે સાંજે આખા બધા સ્ટેટની ચિંતા કરે, તપાસ કરે,
વોન્ડર સ્ટેટની સ્થિતિ જુદી, બીજા સ્ટેટોની જુદી જુદી, પ્રાથમિક શાળાનું ઠેકાણું ના હોય, દવાખાનાનું ઠેકાણું ના હોય, એક રાજ સુખ હોય. આઝાદી પહેલાં આ સૌરાષ્ટ્રની જે દુર્દશા હતી એ તો જે વૃદ્ધ માણસો હોય એ જ જાણે. તમે જો જાણતા હોય તો ઓરપેટના એક શેઠ છે, મને મળ્યા, મને કહે સ્વામીજી મારી બા વેઠ કરવા જતી ઘરના રોટલા બાંધીને, ઘરનું કામ પડતું મૂકીને પણ વેઠ કરવા જવું પડે, અને અમારું ખેતર સુકાતું હોય તો સુકાય પણ વેઠ કરવી પડે. પટેરો વેઠ કરતા હતા, વેઠ પટેરોની બીજી પ્રજા પણ બધી વેઠ કરતી હતી. વેઠનો અર્થ છે જેમાં તમને કંઈ રોજી ના મળે, કંઈ પૈસા ના મળે, મફતમાં કામ કરવું પડે. એ જ પ્રજા આઝાદી પછી વેઠ ગઈ. એટલી લોનો મળી, એટલી લોનો મળી, એટલી લોનો મળી. બીજા બધાની વાત જવા દો, દલિત વર્ગની જ વાત કરું. એમનો કોઈ ક્લાસ નહોતો, કોઈ કક્ષા નહોતી. આજે મોટા ઓફિસરો થઈ, મોટી મોટી કૃષિ ઉપર મંત્રી થઈને બેઠા. કારણ, રાજસુખ વધ્યું, રાજ વ્યવસ્થા બદલાઈ ગઈ. રાજસુખ બધું નસીબ નસીબથી નથી થતું, આ બધું કંઈ નસીબથી નથી થયું, આ બધું તો કેટલા લોકોના બલિદાન પછી થયું છે. કેટલા લોકો ફાંસીએ ચડ્યા છે, કેટલા લોકોએ આખી જિંદગી જેલમાં સડી સડીને પૂરી કરી દીધી છે, એ પછી આ બધું આપણને મળ્યું છે. એટલે એક રાજસુખ હોય છે, અને રાજસુખ ખાસ કરીને રાજાશાહી અને લોકશાહી. રાજાશાહીની વાત જુદી છે, આપણે અત્યારે લોકશાહીમાં જીવીએ છીએ, અને લોકશાહીના ત્રણ સ્તર છે. એક પહેલાં નિર્ણય કરનારો સ્તર, લોકસભા વિધાનસભા વગેરે બેઠા બેઠા નિર્ણયો કરે, બિલ પાસ કરે કરે. બીજો વર્ગ છે એને અમલ કરે, એ અમલ કરે એ આ અધિકારી વર્ગ છે. અને ત્રીજો વર્ગ છે એ નજર રાખે, ન્યાય વર્ગ, જ્યુડિશિયરી. એનું કામ છે કે કોઈ કંઈ ભૂલ તો નથી કરતું ને, ભલભલાના કાન પકડે, ઇતિહાસ ઊભો કરી આપે. એમાં જે ઉપરનો વર્ગ છે એ તો બિલ પાસ કર્યા કરે, દારૂબંધીનો બિલ પાસ કરી દીધું, પણ ક્યાં લાગુ ક્યાં છે, ક્યાં ક્યાં ક્યાંય ક્યાંય દેખાતું તો નથી. એ વર્ગ આ અધિકારી વર્ગ છે, અને એને મૂર્ત રૂપ આપવાનું કામ અધિકારી કરે છે. અને હું એમ માનું છું અહીં મોટાભાગના અધિકારીઓ જ બેઠા હશે, એટલે એમને હું એક સલાહ આપું છું. તમે એક અધિકારની ખુરશી ઉપર બેઠા છો, અને અધિકાર તત્કાલ કામ કરાવે છે. તમારી સૈથી કેટલાયનું ભલું થઈ શકે છે ને કેટલાયનું ગુંડું થઈ શકે છે. તમે એનો સદુપયોગ કરો, ભગવાને તમને કેટલો સરસ મોકો આપ્યો છે, કેટલો સરસ ચાન્સ આપ્યો છે. તમે ધારો તો હજારોનો ઉદ્ધાર કરી શકો, અને તમે જો ડંખીલા બની અને વેર ભાવના રાખો તો હજારોને બરબાદ પણ કરી શકો છો. એક બીજો મુદ્દો યાદ રાખજો, પૈસા કમાવા એક વસ્તુ છે, પણ લોક ચાહના કમાવી એ બીજી વસ્તુ છે. પૈસા કમાવનારનું કદાચ બેંક બેલેન્સ વધી જાય, પણ એની સ્મશાન યાત્રામાં કાગળો એ ના જાય. જેને લોક ચાહના મેળવી હોય, ભલે પૈસા ના મેળવ્યા હોય, તો એની પાછળ આખું ગામ ઉમટી પડે, આખું ગામ એની પાછળ ઉમટી પડે. લોક ચાહના પણ ધન છે, લોક ચાહના પણ ઐશ્વર્ય છે. એટલે અધિકારી ધારે તો પૈસો કમાઈ શકે, અને ધારે તો લોક ચાહના પણ કમાઈ શકે. એવા એ ડૉક્ટરો મેં જોયા છે, અમારે ગામમાં એક હતા, ઓપરેશન કરી જ નાખે, કરવાનું હોય કે ના કરવાનું હોય ચીરો મૂકી જ દેવાનું. એ જ્યારે ગયા, રાતની બસમાં ગયા ને એની બેગ ઉપાડનાર કોઈ નહોતું, રાતની બસમાં ભાગવું પડ્યું. એક બીજા એ ડૉક્ટર હતા, 2 રૂપિયામાં બધાને દવા આપે, સાધુ સંતને મફત આપે, અને અહીં જો ડૉક્ટરો બેઠા હોય તો હું એમને ખાસ સલાહ આપું છું, એકાદ ઘર તો ચૂડેલે છોડે. એવી કહેવત છે ને, એટલે તમે 2-5 ગરીબોને તો મફત દવા જરૂર રાખજો, અને એ તમારી એડવર્ટાઇઝ કરશે,
નુકસાન નહીં જાય એ તમારી એડવર્ટાઇઝ કરશે. અરે ડૉક્ટર તો ભગવાન છે, ડૉક્ટર તો ભગવાન છે, ડૉક્ટર તો ભગવાન છે. એક બીજી વાત પણ કહું, મોંઘી દવા જ કામ કરે એવું નથી હોતું હો. હા, સસ્તામાં સસ્તી દવા પણ કામ કરે. મોંઘી દવા તો જેનું પોકેટ ભરેલું હોય એના માટે છે. ગરીબો માટે મોંઘી દવાની જરૂર નથી. એપીસી આપો તો તાવ ઉતરી, માથું ઉતરી જાય. એ તો સામાન્ય દવાથી પણ ઉતરી જાય. પણ ડૉક્ટરમાં એટલું હોવું જોઈએ કે ભાઈ આ માણસના તો પૈસા જાઓ 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 લો, ઉપરથી 10 રૂપિયા લઈ જાઓ, જાઓ બસ ભાડાના લઈ જાઓ. અરે જય જયકાર કરશે, તમારો જય જયકાર કરી નાખશે. પણ તમે એમ સમજો જે આવે એને લૂંટો જ લૂંટો લૂંટો, તો તમે લૂંટાઈ જવાના, જિંદગી લૂંટાઈ જવાની. પાછળ કોઈ પોક મૂકવાય નહીં આવે, કે દીકરો પોક નહીં મૂકે, શું મૂકીને મરી ગયો. એટલે એક ડૉક્ટર રહેવાના મારા હતા મુંજામાં, અડધું ગામ ધ્રુસકે ચડેલું, બસ અડધું ગામ લાઈન લાગે બસ. અને કોઈ એના છોકરા ભૂખે નથી મરતા, બહુ સારી પોસ્ટ ઉપર, બ્રાહ્મણ હતા, બહુ સારી પોસ્ટ ઉપર, બધા સુખી થયા છે. એટલે એક લોક ચાહના પ્રાપ્ત કરવી એ પણ મોટામાં મોટી મૂડી છે, મોટામાં મોટું ઐશ્વર્ય છે. પટેલ સાહેબ 30 વર્ષથી મારા ઓળખીતા છે, 30 વર્ષથી હું એમને જાણું છું. અને એ બહાદુર માણસ છે, એ બહાદુર માણસ છે. બધા પટેલો જેવા ડરપોક નથી, બધા પટેલો કંઈ ડરપોકે ના હોય. આ તો મેં એટલા માટે વાત કરી, એક ગામમાં મેં પ્રવચન કરેલા અને પટેલોનું ગામ, ત્યારે બારવટિયાનું બહુ જોર. એટલે મેં કહ્યું હથિયાર રાખો, હથિયાર રાખો, કોઈ દિવસ કામ આવે. એમાં એક પટેલને જુસ્સો ચડી ગયો, તે 2 નાળી બંદૂક લઈ આવ્યો. મને આનંદ છે, ચાલો એક તો નીકળ્યો હથિયાર રાખનારો. 2-4 વર્ષ પછી જવાનું થયું, પછી મને કહે અમારા ગામ ઉપર તો બારવટિયા આવેલા. હા, મેં કહું બંદૂકનો, અરે કે સારું થયું ભગવાને બુદ્ધિ સુજાડી, તો જઈને ઘાસમાં હંતાડી આવ્યો, બચી ગઈ. મેં કહું ઘાસમાં હંતાડવા માટે લીધી હતી. આ તો પહેલી પહેલી છે, ધીરે ધીરે તમે જોજો આગળ, એ જ બધા આગળ એ જ બહાદુર થવાના છે. એટલે આ જે કર્મચારી વર્ગ એટલે કે ઓફિસર વર્ગ છે, એ ઓફિસર વર્ગને જો સારામાં સારી ઓફિસર થવું હોય તો મારી દૃષ્ટિએ એમની પાસે 3 વસ્તુઓ હોવી જોઈએ. લખી લેજો, જો તમે ઓફિસરો હોય તો તમે લખી લેજો. પહેલામાં પહેલું તમારી પાસે મોરલ હોવું જોઈએ. જો મોરલ નહીં હોય માથું નીચું થઈ જશે. તમારે છાતી કાઢીને જીવવું હોય, માથું ઊંચું કરીને જીવવું હોય તો મોરલ વિના માથું ઊંચું થાય નહીં. પાપ હંમેશા કાયર હોય છે. રામાયણમાં લખ્યું છે, જ્યારે રાવણ સીતાજીનું હરણ કરવા ગયો તો લક્ષ્મણ રામની પાછળ ગયેલા અને સીતાજી એકલા હતા ને અબળા. હવે આમાં ડરવાની શી જરૂર છે? તુલસીદાસજી બહુ સરસ વાત, ઇમી કુપંથ પગ દેત ખગેશા, રહન તન તેજ તન બુદ્ધિબલ લેશા. રાવણ થથરી ઉઠ્યો. તુલસીદાસ કહે છે આ આટલો મોટો બળવીર છે, એક અબળાના આગળ એ ધ્રુજે છે કેમ? કુપંથ એ પાપના માર્ગે ચાલે છે એટલે ડરે છે. પાપનો માર્ગ ભય વિનાનો હોતો નથી. જો તમારે નિર્ભય થઈને શાસન કરવું હોય તો પહેલામાં પહેલી શરત છે મોરલ હોવું. અને મોરલ હશે તો તમારા અંદર કૂટી કૂટીને આત્મબળ આવશે, આત્મવિશ્વાસ આવશે. સહન કરવું પડે. હું ખેમકાથી હરિયાણા હતા, એવું ખેમકા જેવું પણ થાય કે કહેવાય નહીં, પણ એ તો અડીખમ રહે એનો જ ઇતિહાસ હોય ને. એટલે પહેલામાં પહેલું તો મોરલ હોવું. પશ્ચિમના જ્યારે આપણે વખાણ કરીએ છીએ તો આ મોરલના વખાણ કરીએ છીએ. એક અંગ્રેજ ઇતિહાસકારે બહુ સરસ વાત લખી છે. એમણે કહ્યું, લખ્યું છે સ્મિથ, ભારતમાં અમે વેપાર કરવા ગયા હતા, અમને તો સ્વપ્નેય કલ્પના નથી કે અમે ભારતના રાજા થઈએ છીએ.
અમારે તો ત્રાજમાં લઈને વેપાર કરવો હતો, પણ થોડી વારમાં અમને સમજાયું કે ઓહો, અમે તો બધું કોલમ પોરું છે. એકે એક રજવાડું, એકે એક રજવાડાથી લડે છે, લડાઈઓ ચાલે, અને બહુ સરળતાથી ભારતીયોને ફોડી શકાય છે. બહુ સરળતાથી અમને ફોડી શકાય છે. રાજાના ભાઈને ફોડો, રાજાના દીવાનને ફોડો, રાજાના સેનાપતિને ફોડો, બહુ સરળતાથી ફૂટી જાય છે. અમે રાજ કર્યો અમારી સેનાથી નહીં, ભારતીયોની ફૂટથી રાજ કર્યો. ભારતીયોની ફૂટથી રાજ. હું તમને એમ પૂછું, 200 વર્ષના ઇતિહાસમાં અંગ્રેજો કેટલા ફૂટેલા નીકળ્યા? ગણાવો. 200 વર્ષના અંગ્રેજોના ઇતિહાસમાં આપણે કેટલા ફૂટેલા નીકળ્યા? ઢગલો લિસ્ટનો લિસ્ટ તમારે જોઈતા હોય તો આપી દો. 5 વર્ષ માટે વાઇસરોય આવે, 5 વર્ષ પૂરા થાય, ચાલતો થઈ જાય. કોઈએ બંડના પોકાર્યું, તારી વખત તો એક રજવાડું ઊભું કરી શક્યો હોત, તારી વખત તો મિલકત ઊભી કરી શકી હોત, પણ એ પેલો બેસે ને પેલો સ્ટીમરમાં વિદાય થઈ જાય. કેમ? કે મોરલ હતો, એટલે એણે દુનિયા ઉપર રાજ કર્યું. ઇંગ્લેન્ડમાં એકવાર મારે એવું થયું, એક શોપિંગ સેન્ટરમાં અમારા એના ત્યાં ઉતરેલો ગયેલા, અને પછી પાછા આવ્યા, જે મીટર ઉપર ગાડી ઊભી કરેલી મીટર આગળ વધી ગયેલી. મને કે આ બાઈ આવી, પોલીસ આવી દંડ કરશે. પેલી કાગળે કાઢીને નોંધ કરવાની તૈયારી જ કરતી હતી, ત્યાણે જઈને કહ્યું, સોરી મેમ, જરા વાર થઈ ગઈ, માફ કરજો. એટલે ફટ દઈને કાગળ મૂકી દીધો ને કહ્યું, જા લઈ જા ગાડી, લઈ જા, જવા દે. આ સારું કહેવાય, કંઈ આપવું ના પડ્યું. મને કહે, ના અહીંયા કશું આપવું નથી પડતું, અહીં કશું આપવું નથી પડતું, સોરી કહી દો એટલે બધું ચાલે. તમે સાચી રીતે સોરી કહો તો આ લોકો માની જાય, તમને કોઈ હેરાન ના કરે. અમારે તો આપ્યા વિના કશું ચાલતું જ નથી, બધું ડગલે ને પગલે. એને હવે અમે આપવું નથી કહેતું, કહેતા હવે એને વ્યવહાર કહીએ છીએ. નાના મોટા વ્યવહાર તો કરવો જ પડે ને, લોકોએ સ્વીકારી લીધું છે, વ્યવહાર તો કરવો જ પડે. આ બંનેમાં ફરક છે. એક પહેલાં મોરલ, બીજું મુત્સદ્દીગીરી. તમે જે પોસ્ટ ઉપર હો એની યોગ્યતા, એની ક્ષમતા તમારામાં હોવી જોઈએ, તમારામાં ઉડાણ હોવું જોઈએ. જો તમે છીછરા થઈ જશો, પ્રભાવહીન થઈ જશો. રાજા કરતાં દીવાનમાં વધારે ડાપણ હોવું જોઈએ. રાજામાં ઓછું ડાપણ હોય તો ચાલે, પણ દીવાનમાં ઓછું ડાપણ હોય તો ના ચાલે. એમ જે પોસ્ટ ઉપર તમે બેઠા છો એ તો બહુ, અત્યારે તો કલેક્ટર એટલે આખા જિલ્લાનો રાજા, એ કોઈ નાની મોટી પોસ્ટ નથી. કોઈ DSP થાય કે કોઈ થાય તો એ તો બહુ બહુ મોટી જવાબદારી છે. એ જવાબદારી પ્રમાણે એનામાં મુત્સદ્દીગીરી હોય. અને મુત્સદ્દીગીરીનો અર્થ એ થાય છે, તમે બધાને ઓળખી શકો છો, બધાનું બેલેન્સ કરી શકો છો. સૌથી પહેલાં અધિકારીઓને સારા માણસો સાથે પનારું નથી પડતું. આખા જિલ્લાનો જે ઉતાર હોય ને, આખા જિલ્લાનો જે બગાડ હોય ને, એની સાથે પનારું પડે. જો બધા માથું હલાવે, અમને જીતવાનું છે. જો એમનાથી દબાઈ ગયા, જો એમનાથી ડરી ગયા, બસ તો તમે વેચી ગયા, તો તમે કઠપૂતળી થઈ ગયા, તો પછી પેલો નચાવે એમ નાચતા થઈ જાઓ. પણ જો તમે એમના સામે માથું ઊંચું કરી શકો અને એનું માથું નીચું કરી શકો, તો તમારો જય જયકાર થાય. એના માટે જોઈએ મુત્સદ્દીગીરી. શામ, દામ, દંડ, ભેદ, આ ચારે ચાર તમને આવડવા જોઈએ. ચાણક્ય નીતિ કહે છે આ આવડવું જોઈએ. કોઈ વાર હસી હસીને, કોઈ વાર ડરાવીને, કોઈ વાર ચિપટીમાં લઈને, કોઈ વાર આમ કરીને, કોઈ કામ કરીને, પણ એની પાસેથી કેવી રીતે કામ લેવું એ આવડવું જોઈએ. અને આ એક ખાસ વાત યાદ, આવડત ઉછીતી નથી મળતી, એ જન્મજાત હોય છે. તમે એમ સમજો કે હું કોઈ યુનિવર્સિટીમાંથી આવડત શીખી લઉં, આવડત યુનિવર્સિટીના શીખવાડે, એ તો જન્મજાત હોય છે. તમારે અંબાણી થવું હોય તો કોઈ કોલેજ
કોલેજમાં જે ડિગ્રી ના મેળવવી જોઈએ. અંબાણી તો જન્મજાત હોય છે, શેક્સપિયર થવું હોય તો એ જન્મજાત હોય છે, કાલિદાસ થવું હોય તો એ જન્મજાત હોય છે. કેટલીક વસ્તુઓ પરમેશ્વર પોતે આપતો હોય છે. અને ત્રીજી વસ્તુ છે પરાક્રમ. તમે પરાક્રમી છો, અને પરાક્રમનો અર્થ છે તમે અન્યાયને જોઈને માથું નીચું કરી દો છો. તેજક્ષમા ધૃતિ શૌચ મદ્રોહો નાતિ માનિતા. ભગવાને જે દૈવી સંપત્તિ બતાવી છે એમાં એક વસ્તુ તેજ, તેજસ્વી હોવો જોઈએ માણસ, એ તમને શું ડરાવતું. એક બીજી વાત યાદ રાખજો, જો તમારે મહત્વનું પદ ભોગવવું હોય માથું હાથમાં લઈને ચાલજો. માથું ઘરમાં મૂકીને આવ્યા તો નહીં, તમે પાર નહીં પડી શકો. ધડ ધીંગાણે જેના માથા મસાણે, મારે પાળિયા થઈને પૂજાવું રે ગઢવૈયા, મારે ઠાકોરજી નથી થવું. આ ગઢવૈયા આ પણ સુરાપુરાનું પદ છે. પહેલાં ધીંગાણે ચડતા ક્ષત્રિયો રજપૂતો એ તો ચડતા બરાબર છે, એમના પાળિયા. અને કાઠિયાવાડ તો પાળિયાનો દેશ છે, જ્યાં જુઓ ત્યાં ગામે ગામ પાળિયા, ગામે ગામ પાળિયા, પાળિયા પાળિયા. અમારે ગુજરાતમાં કંઈ પાળિયા જ જોવા ના મળે, એમાં ચડોતરમાં તો બિલકુલ નહીં હોય. હું ઘણી વાર કહું કે કાઠિયાવાડમાં જાઉં તો પાળિયા પાળિયા પાળિયા. જવાહરચંદ મેઘાણીએ પાળિયાને બોલતા કરી દીધા. આપણે ત્યાં તો કોઈ પાળિયા જ નથી. મને કે પાળિયા ભલે નહીં પૂછતા હોય, આપણે ભલા ને આપણા ડોલર ભલા. આ પાળિયાવાળા ડોલરવાળા પાસે આવશે એમ કે, એટલે બધા કાઠિયાવાડના ભક્તો બધા કથાઓ કરવા ત્યાં આવે પાછાઓ. એટલે તમારી નિર્ભીકતા એટલી હોય કે આ એક હરિનો માર્ગ છે, શુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલાં મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને, આ શુરાપુરાનો માર્ગ છે. જેને બૈરા છોકરાની ચિંતા હોય, જેને ભવિષ્યની ચિંતા હોય, જેનું આ હોય એનું આ કામ, એ જે મરણીઓ થાય એ જ આમાં પેલા પાર નીકળે. એટલે આ ત્રણ વસ્તુઓ બધામાં નથી હોતી, અને બધામાં નથી હોતી એટલે જેનામાં હોય છે એ એનું આગવું સ્થાન પ્રાપ્ત કરી લેતો હોય છે. સીપીમાં આ ત્રણેય વસ્તુ છે. હું તમારા આગળ કોઈના ખોટા વખાણ નથી કરતો, તો 30 વર્ષનો મારો અનુભવ છે. મેં એને ઘણીવાર બહાદુરી પાર્ટમાં જોયા છે, ઘણીવાર પરાક્રમ કરતા જોયા છે, ઘણીવાર નિર્ણય લેતા જોયા છે. અને એટલે એ આ ગીર સોમનાથ જેવા જિલ્લા, નવા નવા જિલ્લામાં આવે અને લોકપ્રિયતા પ્રાપ્ત કરે, લોક રંજાડ કરે, એ તો ઘણા લોકો હોય. અને જે રંજાડ કરીને જાય એનું તો કોઈ નામ લેવા માગે નહીં, અરજીઓ કરે આ સાહેબને કાઢો, આ સાહેબને કાઢો, આ સાહેબને કાઢો, આંદોલન કરે, ટોળે ટોળા ભેગા થઈ જાય, કાળા વાવતા બતાવે, માંડ એમને કાઢવા પડે. લોક ચાહના મેળવવી, લોક રંજાડ ને લોક ચાહના, લોક ચાહના મેળવવી બહુ મોટામાં મોટી તપસ્યા છે, બહુ મોટામાં મોટું તપ છે. અને એ તપને હું ઉપયોગી તપ માનું છું. તમે આ શ્રાવણ મહિનાના સોમવાર કરો કે ના કરો, નકોરડી એકાદશી કરો કે ના કરો, કરતા હોય તો ભલે, ના કરતા હોય તો કંઈ નહીં, પણ તમે આ તપ કરતા હોવ તો તમે યોગી કરતા પણ ઉપયોગી થઈને વધારે લોકોનું કામ કરતા થયા. ગીર સોમનાથ જિલ્લો બન્યો, અને અહીંના પ્રશ્નો બહુ જૂના છે, જ્યારે જૂનાગઢ સ્ટેટ હતું ત્યારના પ્રશ્નો છે. એટલે ઘણા લોકો એવા હોય છે કે પ્રશ્નો ઉકેલવામાં નહીં પણ પ્રશ્નોને દાટી દેવામાં માનતા હોય છે. આપણે શું 2 વર્ષ પછી આપણે જવાનું છે ને, આવનારો પછી જોશે, આપણે ક્યાં માથાકૂટમાં પડવું, જવા દો ને, આપણે આને કંઈ અડવું જ નથી. એવા ઘણા લોકો હોય છે જે પ્રશ્નોથી ભાગે છે, પ્રશ્નોથી ભાગે, એ પ્રશ્નો ઉકેલે નહીં અને ઉકેલવાય નથી. આપણે ભલા અને આપણું પેન્શન ભલું, હવે 1 વર્ષ બાકી છે, 2 વર્ષ બાકી છે, પછી કોઈ જગ્યાએ બંગલો લઈ અને લીલા લહેર કરશું. એ તો લીલા લહેર કરે પણ લોકોને લીલા લહેર ના કરાવે. કેટલાક લોકો એવા હોય કે જતાં પહેલાં મારે પ્રશ્નો ઉકેલવા છે. સરદાર પટેલ એમાંના હતા. સરદાર પટેલે જેટલા પ્રશ્નો ઉકેલ્યા
મને લાગે છે કે એમના ગયા પછી 60 વર્ષમાં આપણે એટલા પ્રશ્નો નથી ઉકેલી શક્યા. પડતર પ્રશ્નો બધા આજે એમને એમ પણ એમ ચાલ્યા આવે છે, ઉકેલી જ નથી. પરાક્રમ વિના, મુત્સદ્દીગીરી વિના, મોરલ વિના પ્રશ્નો ઉકેલી શકાય નહીં. તમારામાં પરાક્રમ હોવું જોઈએ. અને એટલે હું તમને એક પ્રાર્થના કરું છું, તમે આસ્તિક હો કે નાસ્તિક હો તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. હું તમને ભલામણ કરું કે નાસ્તિક ના થશો, કદી નાસ્તિક ના થશો, આસ્તિક થજો, પણ સાચા શ્રદ્ધાળુ થજો. અંધશ્રદ્ધાળુ ના થજો, સાચા શ્રદ્ધાળુ થશો. શ્રદ્ધા તમને બહુ શક્તિ આપશે, બહુ હિંમત આપશે. જ્યારે આખી દુનિયા તમારાથી છૂટી પડી ગઈ હોય પણ તમારી શ્રદ્ધા મજબૂત હશે તો તમારો ભગવાન તમને છેલ્લે સુધી સાથ આપશે અને છેલ્લે છેલ્લે બચાવી પણ લેશે. પણ તમે શ્રદ્ધાને તૂટવા ના દેશો. સરદાર પટેલ શ્રદ્ધાળુ હતા, ગાંધીજી પણ શ્રદ્ધાળુ હતા, વિશ્વાસ હતા. જોકે છેલ્લે છેલ્લે એમની શ્રદ્ધા ડગવા મળી હતી. સત્ય એ જ ઈશ્વર નહીં, આવું એવું બધું ગોળ ગોળ બોલતા થઈ ગયા હતા. સત્ય એ જ ઈશ્વર નહીં, ઈશ્વર એ જ સત્ય છે, ઈશ્વર એ જ સત્ય છે, બેમાં ફરક છે. સત્ય એ જ ઈશ્વર, સત્યના ઘણા રૂપ છે. કોઈ આને સત્ય માને, કોઈ આને સત્ય માને, કોઈ આને સત્ય માને, કોઈ આજનું સત્ય હોય, કોઈ કાલનું સત્ય હોય. એટલે અમારે ત્યાં લખ્યું છે બ્રહ્મ એ જ સત્ય છે, બ્રહ્મ સત્યમ પરમેશ્વર એ સત્ય છે. સજ્જનો, મારે તમારો વધારે સમય નથી લેવો, મારે તમને આટલું જ કહેવાનું છે કે આ ચિંતન શિબિરના પાછળનું આયોજન ખરેખર વખાણવા જેવું છે. દરેક જિલ્લામાં, દરેક રાજ્યવ્યાપી આવા ચિંતનો યોજાય. અને જે અધિકારીઓ છે, જે અધિકારની ખુરશી ઉપર બેઠા છે, એ એમના અધિકારનો સદુપયોગ કરે, હિંમતપૂર્વક કરે, બાહુશીપૂર્વક કરે, કોઈની લાજ શરમ શે શરમ રાખ્યા વિના, ભય વિના કરે, તો હું માનું છું કે રાજસુખ ઊભું કરી શકાય છે, પ્રજાને સુખી કરી શકાય છે. જે લોકો પ્રજાને દુઃખી કરે એ જ પ્રજાને સુખી કરતા પણ થઈ શકે છે. મારા ઓળખીતા એક સજ્જન હતા, ઘણા વર્ષ પહેલાં જિલ્લા પ્રમુખ થયેલા, 5 વર્ષ પ્રમુખ રહ્યા, કોઈનું ભલું ન કર્યું, કોઈનું ભલું ન કર્યું. જ્યારે મળે ને ત્યારે ફરિયાદ જ કરે મને કે આ જિલ્લા પ્રમુખ થયો ને મારે તો તોબા તોબા તોબા, ત્રાસ ત્રાસ થઈ ગયો. મને મેં કહ્યું શું થયું? સવારથી મહેમાનોની લાઈન લાગે છે. તો મેં કહું પ્રમુખ શું કામ થયા? હજામતની આંટડી ખોલવી દીધી. અરે જ્યારે તમે કોઈ મહત્વના પદ ઉપર, લોક પદ ઉપર જાઓ છો તો તમારા મહેમાન થવાના જ છે. ચાણક્ય લખ્યું છે, તે ધન્યા તે વિવેકજ્ઞા. એ લોકો તો ધન્યવાદને, જેના ગેર લોકો કામ કઢાવવા માટે જાય છે, અમારું કામ કરજો ને, અમારું આટલું કામ કરજો ને, અમારું આટલું કામ કરજો ને. તમે કેટલા ભાગ્યશાળી છો કે લોકો તમારા પાસે કામ કરાવવા માટે આવે છે. તેને તમારા પાસે કામ કરવાનો અધિકાર છે. જ્યારે તમે પદમાંથી ઉતરી જશો, કોઈ કાગડોય નહીં ડોકાય, કોઈ કાગડોય આવવાનો નથી. એવા એક મંત્રી મળેલા, મેં કહ્યું કેમ છે? મને કે બહુ દુઃખ છે. કેમ? કે આ મંત્રી હતો ત્યારે આ ફિયાટ લીધેલી, હવે એમ ને એમ પડી છે, કોઈ અહીં કોઈ ડોકાતું નથી, કોઈ મળવાય નથી આવતું. મેં કોઈ તમને નહોતા મળવા આવતા, તમે ભૂલમાં પડ્યા હતા, તમારા મંત્રી પદને મળવા આવતા, એ તમને મળવા નહોતા. અને જ્યારે મંત્રી પદ હતું ત્યારે જે કરવા જેવું હતું એ તો તમે કર્યું જ નહીં. એક ને તું લુચ્ચો છે, તું લુચ્ચો છે, કોઈનું કામ ના કરે, કોઈની સહી ના કરે, બધાને ધક્કા ખવડાવે, એવું ના થાય. તમારા અધિકાર પૂરેપૂરો ઉપયોગ કરો, સદુપયોગ કરો, દુરુપયોગ ના કરો. જે ગરીબ લાચાર દીન દુઃખી પીડિત છે એમની વારે ચડો. પહેલાં વીર પુરુષો ચડતા, હવે તમે ચડો, એમનું રક્ષણ કરો અને પ્રશ્નોને ઉકેલો. પ્રશ્નોને ઉકેલશો એ જ સાધના છે. પ્રશ્નોને ઉકેલવાનું નામ જ સાધના છે. પ્રશ્નોથી ભાગવાનું નામ સાધના નથી, નાક પકડવાનું નામ સાધના નથી, પ્રશ્નો ઉકેલો. ભગવાને તમને પ્રશ્નો ઉકેલવા માટે એક બહુ ઊંચી જગ્યાએ, મોટી જગ્યાએ બેસાડ્યા છે.
હવે તમે રાતના ઉજાગરા કરીને પણ આ પ્રશ્નો ઉકેલો. મારા એક ઓળખીતા તલાટી હતા, ગુજરી ગયા, મારા આશ્રમમાં ઘણા વર્ષ રહ્યા. ઋષિ જેવો માણસ, ઋષિ જેવો, પતિ પત્ની બંને ઋષિ જેવા માણસ. અને કે સ્વામીજી, મેં મારી જિંદગીમાં એક પૈસો પણ કોઈની પાસેથી લીધો નથી, મારું ટેબલ ખાલી જ હોય, કોઈ કાગળ હોય છે, જેવો આવે એવો તરત નિકાલ કરી દઉં. મારા છોકરાઓને મેં કહ્યું, બેટા મેં તમારી માટે પૈસો ભેગો નથી કર્યો, તમે મારી પાસે પૈસાની અપેક્ષા ન રાખશો. પણ છોકરાઓએ કહ્યું, બાપુ તમારા સંસ્કાર એ જ અમારો પૈસો છે. તમે જે અમને મોરલ આપ્યું, અમે છાતી કાઢીને લોકોને કહી શકીએ છીએ કે મારા બાપ આવા હતા, મારા એના ખોટા પૂજાય છે. આજે છોકરા બધા સુખી છે, બધા સાથી ઊંચી ઊંચી પોસ્ટો ઉપર છે. એટલે સજ્જનો, વધારે કંઈ કહેવાય નહીં, મારે આટલું જ કહેવું છે, તમને જે અધિકાર મળ્યો છે એ અધિકારનો ખૂબ સદુપયોગ કરો, પરાક્રમને હિંમતને બાહુશીપૂર્વક ઉપયોગ કરો, પણ સાથે સાથે મુત્સદ્દીગીરી પણ રાખો. મુત્સદ્દીગીરીનો અર્થ છે કોઈને લૂંટી લેવું, લુચ્ચાઈ કરવી એવી નહીં, પણ કોઈથી નહીં, લુચ્ચાઈથી બચવું. કોઈ લુચ્ચો માણસ તમને છેતરી ના જાય એનાથી બચવું, એનું નામ મુત્સદ્દીગીરી છે. ઔરંગઝેબ શિવાજીને દગાબાજીથી કેદ કરે અને મિટિંગ માટે બોલાવેલા, અને એને કેદ કરી દીધો. અને પછી શિવાજી મીઠાઈના ટોપલામાં છુપાઈને ભાગી જાય, એને લુચ્ચાઈ ના કહેવાય, એને મુત્સદ્દીગીરી કહેવાય, એને લુચ્ચાઈ ના કહેવાય. તમે તમારું રક્ષણ કરો, તમારા રક્ષણ માટે છે, એટલે તમારામાં પૂરેપૂરી મુત્સદ્દીગીરી પણ ખીલે અને મોરલ પણ ખીલે, આ ત્રણના દ્વારા. હવે તો સરકાર પગાર પણ ખૂબ સારો આપે છે, એટલે હવે કોઈ આર્થિક પ્રોબ્લેમ એટલો બધો પહેલાં જેટલો નથી. એટલે તમે અર્થ પણ કમાવો અને સાથે સાથે લોકચાહના પણ કમાવો, અને રાષ્ટ્રની ભક્તિ કરીને રાષ્ટ્ર માટે પણ એક આદર્શ અધિકારી બનો, એવી પરમેશ્વરને ભગવાન સોમનાથને પ્રાર્થના. આભાર, ધન્યવાદ.